કોરોના કાળમાં કોચિંગ ક્લાસ બંધ હોવાને પગલે શિક્ષકો અને સ્ટાફને આર્થિક મુશ્કેલી પડી રહી છે ત્યારે રાજકોટ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત અને કોચિંગ ક્લાસ એસોસિએશન દ્વારા કોચિંગ ક્લાસીસ ત્વરિત ખોલવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે આ અંગે સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર તરફથી યોગ્ય જવાબ ન મળતા કોચિંગ ક્લાસના શિક્ષકોમાં નારાજગી જોવા મળી હતી મહત્વનું છે કે કોરોના સંક્રમણને પગલે સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વધુ કોચિંગ ક્લાસ બંધ છે જેના પગલે કોચિંગના શિક્ષકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે લાંબા સમયથી કોચિંગ ક્લાસ સંચાલકો એક આર્થિક સંક્રમણ અત્યારે સહન કરી રહ્યા છે મહત્વની બાબત એ છે કે એને લઈને અનેક વખત તેઓને સરકાર સામે રજૂઆત કરી છે મહત્વની એ પણ બાબત સામે આવી રહી છે કે તેઓએ ટ્વીટ કર્યું છે ઈમેલ્સ કર્યા છે પણ તેમ છતાં સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળી આપણી સાથે ખાસ કરીને જો વાત કરીએ તો કોચિંગ ક્લાસના સંચાલકો છે એમની સાથે વાત કરીશું શું નામ છે આપનું મારું નામ પ્રકાશ કરનાની છે હું ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતનો જનરલ સેક્રેટરી છું આજે જે સોમવારે 14 જૂનના રોજ અમે ગુજરાતના તમામે તમામ 26 જિલ્લામાં કલેક્ટરને ક્લાસીસ ખોલવા માટેની માંગણી સાથે એક આવેદન આપવાના છીએ હવે જ્યારે કોરોના ધીમે ધીમે બહુ ઓછો થઈ રહ્યો છે અને 16 વર્ષથી લઈને જે વિદ્યાર્થીઓ છે એમાં પરિપક્વતા હોય છે અને એ કાળજી રાખી શકે છે અને સંચાલકો પણ દરેક વિદ્યાર્થીની કાળજી રાખી શકે છે અને જે આર્થિક સંકળામણમાં આજે દરેક સંચાલક પીડાઈ રહ્યું છે એ પીડાની વેદના જે છે એ સરકાર પહોંચાડવા માટે અમારી જે આર્થિક પરિસ્થિતિ કથળાઈ ગઈ છે એ કથળેલી પરિસ્થિતિ સરકાર સુધી પહોંચાડવા માટે અમે બધા જિલ્લાના સંચાલકો શિક્ષકો આજે અમારી જે દયનીય પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સરકાર સુધી પહોંચાડવા દરેક કલેક્ટરને આવેદન કરવાના છીએ અને રિક્વેસ્ટ કરવાના છીએ કે અમને સ્ટ્રિક્ટ SOP સાથે ક્લાસીસ ખોલવાની 5-5, 10-10 વિદ્યાર્થીઓ 50% કેપેસિટી સાથે અને બહુ સ્ટ્રિક્ટ SOP સાથે ખોલવાની બે હાથ જોડીને વિનંતી કરું છું કે મંજૂરી આપો બીજા પણ સંચાલક આપણી સાથે છે એમની સાથે વાત કરીશું શું નામ છે આપનું મારું નામ ધર્મેશ છગ છે હું વાઇસ પ્રેસિડેન્ટ છું શું કહેશો સરકાર સમક્ષ ઈમેલ્સ કર્યા ટ્વીટ કર્યું તો સરકાર તરફથી કઈ પ્રકારની પ્રતિક્રિયા મળી છે આપને અત્યાર સુધી અમે લોકોએ ઘણા ટ્વીટ્સ કર્યા છે સાહેબે હમણાં વાત કરીએ આર્થિક સંક્રમણ ખૂબ છે અમે લોકો આત્મનિર્ભર છીએ અમને આત્મનિર્ભર રહેવા દો સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી માની શકાય સરકાર અત્યારે કોરોનાને બધું મેનેજ કરવામાં ઘણા બિઝી હશે પણ આ વર્ગ માટે શિક્ષક વર્ગ માટે જે આત્મનિર્ભર હતો ને રહેવા માંગે છે જે અમે સંચાલકો છીએ અમારી અંડરમાં પણ જે શિક્ષકો છે તો એ પણ અમારા ઉપર ડિપેન્ડન્ટ હોય તો એને પણ અમે સારી રીતે કરી શકે એનો પણ જીવન નિર્વાહ ચાલે એટલા માટે સરકારને ઘણી બધી અપીલ કરી છે પણ સરકાર તરફથી અમને હજી કોઈ પણ એનો પ્રત્યુત્તર મળેલ નથી સરકારને અરજ છે કે હવે અમને પ્લીઝ રિક્વેસ્ટ કરીએ છીએ વી અર્જ યુ લેટ અસ ઓપન અવર ક્લાસીસ રાજકોટથી સંચાલકો કોચિંગ ક્લાસના સંચાલકો હતા કે જેઓ સરકાર સમક્ષ એક માંગણી મૂકી છે કે આગામી સમયમાં તેઓની જે કોચિંગ ક્લાસીસ છે તે શરૂ કરવા માટે સરકાર ક્યાંક ને ક્યાંક પરવાનગી આપે મહત્વની બાબત એ છે કે ઘણા લાંબા સમયથી તેઓ એક આર્થિક સંકળામણ તેઓ ભોગવી રહ્યા છે અને તેના જ કારણે આગામી સમયમાં જો સરકાર તેઓને ક્લાસીસ ખોલવાની જો પરવાનગી આપે તો આગામી સમયમાં તેમની જે દયનીય પરિસ્થિતિ છે તે દૂર થઈ શકે કેમેરા પર્સન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ રાજકોટ